ચિંતામાં હોઈને એવું લાગે છે. કાઈ નહીં મમ્મી, કાઈ તો થયું છે બેટા? હમણાં કેટલાય દિવસથી તારો ચહેરો ઉદાસ લાગે છે, શું થયું છે બેટા? કાઈ નથી થયું બેટા, મને તારી સગીમાં સમજીને જે હોય ને કહી દે, તને મારા સમજે. પણ મમ્મી કઈ રીતે કહું? જેવી રીતે તારા મમ્મીને કહેશ ને એવી રીતે મને કહી દે. મમ્મી મારે નોકરી કરવી છે, યુનિવર્સિટી ટોપર હતી, મારે નોકરી કરીને પરમની હેલ્પ કરવી છે. લે બસ આટલી જ વાત છે, એમાં આટલી બધી શું મૂંઝાય છે? મને એમ થયું કે તમને નહીં ગમે. લે એ તો ગમે જ ને, એમાં ખટ્ટું શું છે? તું જોબ માટે એપ્લાય કરવાનું ચાલુ કર દે. પણ મમ્મી તમારા દીકરા મને જોબ કરવાની ના પાડે છે. કેમ? ઈ કહે છે કે છોકરીઓએ ઘરકામ કરીને ઘર સંભાળવાનું હોય, નોકરી ન કરાય. એ સાંભળો છો, મારે નોકરી કરવી છે, યુનિવર્સિટી ટોપર હતી એટલે મને સારી જોબ મળી જશે, મારે પણ લાઈફમાં કંઈક બનવું છે. તું લાઈફમાં સારી હાઉસવાઈફ બનને તો પણ ઘડું છે. તો શું મારે આખી લાઈફ હાઉસવાઈફ બનીને જ રહેવાનું છે? નોકરી કરીને તારે કે તીર મારવા જાવ છે? છાની મુની ઘરકામ કર. હું કે ઘરકામ કરવાની ના પાડું છું, સાથે સાથે મારો ગોલ પણ પૂરો કરવો છે. તું પાણીની ડોલ ભરને આપણે કઈ ગોલ બોલ પૂરા નથી કરવા. તમે આવું શું કરો છો? પ્લીઝ મને જોબ કરવા દો પ્લીઝ. અહીંયા બે છેડા ભેગા ન થતા ને તારે ગોલ પૂરા કરવા છે. બેછડા ભેગા નથી થતા ને એટલે જ કહું છું, મને નોકરી કરવા દો, હું તમને ઘર ચલાવવામાં મદદ કરીશ. મારા ખાનદાનમાં કોઈથી કોઈ બહુએ નોકરી નથી કરી અને તું શું મદદ કરવાની છો? હવે મારી સામે કોઈની નોકરીની વાત કરતી નહીં. પણ મેં આવું કીધું એમ શું સમજે છે સ્ત્રીઓને? આવા દે એને ઘરે, એનો વારો છે આજ. ના મમ્મી, એમને કાંઈ ન કહેતા વળે પાછા એ ગુસ્સે થઈ જશે, તમને એનો સ્વભાવ તો ખબર છે. તું ચિંતા કર માની મમ્મી બેટા, હું એને બરાબર ન સમજાઈ દઈશ. આજે રજા છે તો વહુને ક્યાંક બહાર લઈ જાય, ઘણા દિવસથી બહાર નથી ગઈ. ચેન્જ જ છે હવે, હાઉસવાઈફને શું કામ હોય છે? આખો દિવસ ખાવ પીવું મોજ. જેવી રીતે તમે ઓફિસમાં કામ કરો એ કામ કહેવાય ને, એવી રીતે હાઉસવાઈફ ઘરે કામ કરે એ કામ જ કહેવાય. હાઉસવાઈફના કામ તો સાવ ઈઝી હોય છે, જ્યારે ઓફિસમાં બોસ કહે છે ને એ અમારે બધુંય કરવું પડે છે. ઓફિસમાં તમારે એક જ બોસ હોય છે અને હાઉસવાઈફના કેટલા બોસ હોય તને ખબર છે? બધા એક જ ટાઈમે જુદા જુદા કામ સોંપે, એ બધા જ કામ હાઉસવાઈફ એકી સાથે પૂરા કરે છે. હાઉસવાઈફ બનવું તને એટલું જ ઈઝી લાગતું હોય ને તો એક કામ કર, તું નોકરી છોડીને ઘરના કામ કર, બહુ નોકરી કરવા જશે. હાઉસવાઈફ ની જોબ સૌથી અઘરી જોબ છે અને તું બહુને એક દિવસ ફરવા નથી લઈ જતો. મમ્મી ફરવા કાંઈ એમને એમ નથી જવાતું, બહાર જઈ તો ખર્ચા થાય. આ મોંઘવાળીમાં બે છેડા ભેગાય ન થતા, બે છેડા ભેગા નથી થતા. અને વોવે જ્યારે તને નોકરી કરવાનું કીધું તો તે કેમ ના પાડી? એ તો ના જ પાડું, લગન પછી વોવે ઘર સંભાળવાનું હોય. આપણા ખાનદાનમાં કોઈની કોઈ વોવે નોકરી નથી કરી એટલે તું શું સમજે છે સ્ત્રીઓને? સ્ત્રી એટલે કામવાળી, સ્ત્રી એટલે નોકરાળી, સ્ત્રી એટલે જવાબદારી. સ્ત્રી કઈ તમારી ગુલામ નથી કે તમારા માટે ચા બનાવે, કપડાં ધોવે, વાસણ મૂકે, રસોઈ બનાવે. સુનિતા વિલિયમ્સ, પીટી ઉષા, મેરી કોમ આ બધી એક સ્ત્રી છે. ફેર ખાલી એટલો છે આ લોકો ફેમિલીમાંથી પૂરી આઝાદી મળી છે. આપણો દેશ તો આઝાદ થઈ ગયો છે પણ તમારા જેવા લોકોને લીધે સ્ત્રીઓ આઝાદ નથી થઈ. સ્ત્રી એ લક્ષ્મી છે, સ્ત્રી એ શક્તિ છે, એની રિસ્પેક્ટ કરો, નહીં તો પતન થતા વાર નહીં લાગે. મમ્મી મને હવે સત્ય સમજાઈ ગયું છે, હવે વહુનું જે ગોલ હશે ને અમે બે સાથે મળીને પૂરા કરશું. સ્ત્રીડી પણ સેલ્ફ રિસ્પેક્ટ હોય છે. બોલી ગઈ કે સ્ત્રી બેન પર કઈ પિક્ચર હોય છે બેટા?
મને તારી સગી માં સમજી જે હોય ને કઈ દે હું મને તારા સમજી મને તારા નહી તને મારા બધા એક જ ટાઈમે જુદા જુદા કામ સોપે ઈ બજા જ કામ બજા જ નહી તું પાડી ની ડોલ બોલ ને આપણે કઈ ડોલ બોલ પૂરવા નત કરવા ડોલ બોલ નહી ગોલ બોલ